નાનપણથી છે ને હમણાં જે 1000 રૂપિયા ત્યારે હોમવારીના જમાનો રિઝલ્ટમાં શું કે એને એમ કીધું કે તમારા મગજનો ફોટો પાડી અને કે તમારા કાનની નસ એવું કહેવા મારે ડૉક્ટર મોદી સાહેબ ઇલાજમાં તો કે એને શરદી થાય ને ત્યારે એને બેરાજપણું વધી જાય એટલે હું તમને શરદીની દવા લખી દઉં છું બાકી આનો કોઈ ઇલાજ છે નહીં આનો કોઈ ઇલાજ છે નહીં શરદી થાય ત્યારે એને હમણાં છે ઓછું જ્યારે શરદી થઈ જાય ત્યારે આમાં તમારે આ દવા કાંઈ નહીં ખબડાવવાની રહેશે એ સિવાય શું ખબર છે કે એને જે સાંભળવાની જે તકલીફ છે એ સામસામા હોઠ ઉપરથી એને ખબર પડી જતી નહીતર પછી મશીન વાપરું તો મશીનએ આપણે 20,000નું મશીન આપણે એના માટે લીધું છે પણ એની અંદર એને એ તકલીફ થાય કે પંખાનો જે અવાજ આવે એ પહેલાં એને સંભળાય અને પછી આપણો અવાજ સંભળાય એટલે કે આ ગુર 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 અવાજ આવે એટલે મને હે ને કે મને મશીન નથી ગમતું પણ ઓલો કાનનું મશીન વાળો કે હું તમને એવું સેટિંગ કરી દઉં કે આ ચાલુ મશીન નથી આ જર્મન પદ્ધતિનું મશીન છે એમાં તમને ઓછો અવાજ કરો પણ ઓછો અવાજ કરવાથી થોડો ઘણો ફાયદો થયો પણ તો એને મશીન લગાવવું કે ગમે નહીં બરાબર એટલે અમે ક્યારેક બહાર જઈને ત્યારે મશીન પહેરે બાકી ઘરમાં પહેરે નહીં એમ છે એને એમ લાગે કે અહીંયા મશીન પહેરવાની જરૂર છે નહીતર મને સંભળાશે નહીં એટલે અમે માણસ પાસે કોઈને જોઈ અને કોઈ વાત કરે તો એને સંભળાય નહીં પણ મોઢું મલકાવે તો એને એમ થાય કે મારી વાત એને સાંભળી છે એવું સમજ્યા હસીને એમ દેખાડે એટલે એને એમ ન થવું જોઈએ કે આ મારી વાત આની મારે વાત સાંભળી નથી સમજ્યા એટલે મોઢું મલકાવે એટલે એને એમ થઈ જાય કે મારી વાત એને સાંભળવાની છે ને સમજાવવાની છે એવું થતું સમજ્યા પછી મને ઘરે આવીને પૂછે કે શું કહેતો હતો પછી મને આવીને ઘરે કે શું કહેતો હતો એટલે મારે એને સમજાવવું પડે મોટો અવાજ જ હોય તો સંભળાય તો ધીમો અવાજ તમે બોલાય ને ધીમા અવાજનો થોડું ઓછું સંભળાય 2 કલાક પહેલા તને અહીંયા આવી ત્યારે અને અત્યારમાં કંઈ ફેર દેખાય છે થોડોક મોટો અવાજ હતો થોડો સંભળાય થોડો વધારે અવાજ આવે પહેલા કરતાં ફેર દેખાય છે ત્યાં સુધી માં થઈ જશે